જય સોનલમાં, જય મોગલમાં. મિત્રો કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જસમાન, બધું જોઈને તમને એમ થતું હશે કે આ બે ક્યાંય જાય છે ફરવા. હું ને ભાઈ બે, અમે બે જઈએ છીએ. જ્યોતિદાનજી અહીંયા તૈયાર થઈ ગયા છે. શું વાત છે ભાઈ, ટી શર્ટમાં તૈયાર થઈ ગયા છો એમ ને? તો હવે નીકળશું. તો યુગરાજ ભાઈ દાડમ ખાય છે. લે, એકલા એકલા ખાવ છો? મમ મમ. હે યુગભાઈ, મમ મમ ખાવ છો? પપ્પા જય માતાજી. જય માતાજી. યુગભાઈ નું દાડમ ખવડાવું છું. હોર મમ બે બાપ દીકરે નાસ્તો કર્યો, સાર દૂધ ને ભાખરી, અને પછી અમે યુગભાઈ દાડમ ખાઈ, પછી સફરજન ને બધું કેળા પીડ્યું છે ને, પછી યુગભાઈ. મમ મમ યુગભાઈ હાટું દાદા બહુ લઈ આવ્યા છે. કેળા, પછી દાડમ, પછી સફરજન, પછી મામાના ઘરેથી શીકુ લઈ આવ્યો છે. ખાઓ ધરા. હા, દ્રાક દ્રાક કે તો દ્રાક્ષ દ્રાક્ષ પડી યુગ કે તો દ્રાક્ષ એ ટબુડી. એ અત્યારે મોજમાં છે, એની અત્યારે એની મોજમાં છે એટલે કાંઈ બોલશે નહીં. તો હું ને ભાઈ અત્યારે જઈએ છીએ મોગલમાના દર્શને, ગોરવિયાળી ધામ. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને હવે નીકળીએ છીએ. નીકળવું ને ભાઈ? ચાલો નીકળીએ. ચાલો મળીએ છીએ સીધા ગોરવિયાળી. ભાઈ એક તો અત્યારે મોડું થઈ ગયું છે અને એમાં ભાઈ હજી તૈયાર નથી થતા. હાલો ને ભાઈ, હવે એ ભલે રે યારે. અને આ ભાઈ ને ખબર પડી ગઈ છે કે અમે જઈએ છીએ બહાર, એટલે આ ભાઈ અત્યારે અમને ગાડીમાં બેસવાની કોશિશ કરે છે. ટબુડી તડકો છે ને એટલે નગરધન લઈ જાઉં. જો બે ગયો. મમ્મી જય માતાજી. અમે જઈએ છીએ. ફાઇનલી ઘડિયાળમાં વાગી ગયા છે 10:25 જેવું થયું છે. અને ગાડી થોડીક દબાવી કારણ કે તડકો થઈ ગયો હતો અને મોડું થઈ ગયું હતું, એટલે અમે પૂગી ગયા છીએ ગોરવિયાળી. અને ગાડી થોડીક હાંકવી પડી કારણ કે રસ્તો થોડોક ઓલો હતો, પણ તોય હાંકવી પડી. સવારમાં નીકળ્યા ત્યારે જ મોડું થઈ ગયું હતું, તડકો થઈ ગયો હતો એટલે. તો અહીંયા છે ગોરવીમાનું મંદિર અને સામે છે મોગલમાનું મંદિર. શ્રીફળ લઈ લીધું છે, ભાઈના હાથમાં છે, એટલે પહેલાં આપણે શ્રીફળ વધારી લઈ માતાજીના દર્શન કરી આવી. હા, કરી આવી. શ્રીફળના છાલા ઉતારી લઈ, પછી માતાજીને વધારી દઈ. શ્રીફળ આમ સુકાઈ ગયું છે ગરમીના લીધે, એટલે થોડુંક છાલા ઉતરવામાં બળ પડે છે. આ શું ને, થોડુંક કડક છે. કડક છે અત્યારે, હું સુકાઈ ગયા હોય. હવે આ છાલા પાછા સામે નાખ્યા હોય ને, કારણ કે ગંદકી ન કરે ક્યાંય પણ આવ્યા હોય. જય મોગલમાં. ઘરે બેઠા માતાજીના મોગલમાંના, ગોરવી મોગલમાંના દર્શન કરી લ્યો. અને નીચે કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. જય મોગલમાં.
તો માતાજીના મંદિરે આવ્યા છીએ તો પ્રદક્ષિણા તો કરવી પડે, તો પેલા પ્રદક્ષિણા કરી લઈ, દર્શન તો કરી લીધા છે મોકલમાંને. કેદુની મારી ઈચ્છા હતી મોગલમાં એ દર્શન કરવાની, અને ભાઈએને અમે બે કાલ નક્કી કર્યું હતું. પછી થયું એવું કે સવારમાં મોડું થયું, એટલે મારે ઉઠવામાં જ્યોતિભાઈને મોડું થયું, એટલે હું થોડોક મોડો ઉઠ્યો. મેં કીધું આજ નહીં જવાનું હોય. પછી ભાઈએ ઉઠીને કીધું કે આપણે આજ જવાનું છે ગોરવિયાળી મોગલમાના દર્શને, એટલે માતાજીનો અંજળ હશે, એટલે અમે બે નક્કી કર્યું. અને સવારમાં પછી 10 વાગ્યા આમ તો થોડુંક મોડું થઈ ગયું હતું, પણ પછી નીકળી ગયા ઘરેથી માતાજીના દર્શન કરવા, કારણ કે અમારે 1.5 કલાકનો રસ્તો છે, એટલું બધું આઘું નથી. પણ કહેવાય ને અંજળ વગર ખોટું છે, માતાજીનો અંજળ હોય તો તમે અહીંયા આવી શકો. તો કોમેન્ટમાં જઈમાં મોગલ લખવાનું ભૂલતા નહીં. હવે જઈએ છીએ ગોરવીમાના દર્શને. તો આવી ગયા છે ગોરવીમાના મંદિરે, અને ગોરવી મોગલ કહેવાય છે ગોરવિયાળી, અને ગોરવીમાના નામ ઉપરથી જ ગામનું નામ પડ્યું છે ગોરવિયાળી. અને ગોરવીમાં હતા એ મોગલમાના ફૂઈ હતા. તડકો કેવો લાગે છે? અત્યારે નો નડે, સાચી વાત છે. માતાજીના દર્શન કરવા એવા હોય ને, એટલે અહીંયા બાજુમાં શિવાલય છે, તો શિવાલયના દર્શન કરી લેવું. ભાઈ જો સીધો છાંયો ગોતી લીધો છે ચપ્પલ ઉતારવા, પછી તડકે તપી ન જાય ને, એટલે આપણે તો નજીક જ કહેવાય, પણ કહેવાય છે ને કે જેને નજીક હોય એને ઓછી કિંમત હોય છે. પણ દર્શન કરવા આવવું જોઈએ, અને અમે તો આવીએ જ છીએ બે ત્રણ મહિને એકાદી વાર અમે અહીંયા આવીએ છીએ માતાજીના દર્શન કરવા. આવતા જોઈએ છે, બધા આવે છે, બહારથી પણ આવે છે, અને ઘણું છે, માતાજીની કૃપા ઘણી છે. બહાર તો એટલી બધી ગરમી છે ને, પણ અહીંયા અંદર એટલો બધો ઠંડો, એકદમ ઠંડો પવન આવે છે, ઉનાળા જેવું લાગતું નથી. કેમ નથી ખબર જ નથી થતી, આ માતાજીની કોઈ દયા કહેવાય. અને
માતાજી નો અંદર જે લીમડી તમે જોઈ ને મોગલમાની, હમણાં સુધી પાન મીઠા લાગતા અને પ્રસાદી તરીકે લીમડીના પાન બધા લઈ જાય છે, અને અમે થોડાક લઈ લીધા છે. તો બપોરના વાગી ગયા છે 11, અને ઘડીક બે ભાઈઓ બેઠા હતા અહીંયા. એકદમ શાંત વાતાવરણ છે, મજા આવે એવું છે. તો હવે નીકળશું ઘરે. નીકળવાનું મન જ નથી થતું, સાચી વાત છે. બેઠા જ રહી એમ થાય, કઈ રોકાઈ જાય. અત્યારે અહીંયા 42 ડિગ્રી તાપમાન છે, પણ તો એમ થોડોક અનુભવ નથી થતો, ગરમી છે. હા સાચી વાત છે. તો બપોરના 11 વાગી ગયા છે, તડકો થાય પહેલા નીકળી જાય ધીમે ધીમે. અને હવે માતાજીનું અંજળ જ્યારે થાય તો પાછા અમે આવશું. અત્યારે વાતાવરણ થોડુંક સાફ છે એટલે ગિરનાર બતાય છે. આમાં ફોનમાં બતાતો હોય કે ખબર નહીં, પણ આ લીમડો તમને બતાય ને, જો આ લીમડો, આ લીમડાની પાછળ ગિરનાર બતાય છે. ઘડિયાળમાં વાગી ગયા છે 12, અને હું ને ભાઈ પૂગી ગયા છે ઘરે. અને આ પંખો રિપેરિંગમાં દીધો તો એ લેતા આવ્યા છે, અને યુગભાઈ હાટું મોમ લઈ આવ્યા છે. મોમ આમ જો મોમ. સફરજન મમ્મ હારું છે, મીઠું મીઠું છે યુગભાઈ નથી. બપોરા તૈયાર થઈ ગયા છે, જમવામાં છે રોટલી, વઘારેલા ભાત વિથ વેજીટેબલ એટલે ગાજર ને ટમેટા ને એવું બધું નાખ્યું છે, પછી કાચી કેરી, કોબીનું શાક, ગાજર અને છાશ ઠંડી ઠંડી. કંકોત્રી વાંચો છો હે ભાઈ? એમાં હાથી છે, હાથી હાથી ઘોડા એવું છે. તો આજના વ્લોગમાં અહીં સુધી જ છે. પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી ના વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.